મેં ત્રણ સમાયિક કરી, તીકડે મોડું આમ મોડા પર ખુબ આરામ દેખાતો. મહારાજ ત્રણ સમાયિક કરી તે કા તો અને કેટલી કરી? એને થતી ને એક જ કરી છે, એને થતી નથી કે એટલે આપડે સમજી રહ્યો કેટલો ખ્યાપ છે. મહારાજના મનમાં એની જાતને શું માની બેઠો હોય? શું પછી બિંદા આપડે કહીએ કેમ મહારાજ આજ કેટલી સમાયિક કરી? મહારાજ કાલે પગે કરી દીક, તમે પગે કરી દી. મેં તો મારું માથું દુખે માથે કરી દીધી, ત્યાં કરી હતી બોલ ને ખોટું પાઠ પર કર પગે કરી હતી. ક્યાં કરી હતી? ત્યાં કરી હોય તો તમને બોડું ના કાઢી. રાત તો સમજવી પડશે ને, એમને ગપ્પો ચાલે કે હે સમજવી પડશે. હવે અમારું અભિમાન જે રહ્યું એનો વધુ ને અભિમાન નો વધુ ના, પણ એ અભિમાન અભિમાન એ છે, પરિણામી છે. પરિણામ બરાબર છે, પણ એ અમારા અભિમાન થી અમને અથવા બીજાને તકલીફ ના થાય અને સંતાપ ના થાય અને એને બદલે સુખ થાય, એ એના માટે શું કરવાનું રહેશે? અમારે એના માટે કઈ જાગૃતિ? એટલું જ આટલો ભાવ કરો, એટલું જ કરવાનું. આપણા અભિમાન થી કોઈ સુખ દુઃખ ના હો, સુખ થાય એવું ભાવ કરવાનું. પછી થઈ જાય તો આખે બીજી હેડવા મળવાનું. કોઈ વખત એવી જાગૃતિ રખાવો કે મર્યા હવે હવે આ ઊંઘવાય નહીં. રહેવું આપડે આપડે આખી રાત બહેરવું બહેર રહેવાય એવું નથી. આ પાછું આપડે એવું હોય તો બેહી રહ્યું કરવાનું છે. ધણી મરી ગયો તો પછી એને રડતા રડતા મૂકી આવવાનું. શું થાય પછી? ઘેર આવીને ખાવાનું નહી? એક દાળ એના મનમાં ના ખાઈએ ને, એક દાળ એના મનમાં ના ખાઈએ ને, શું ફાયદો પડે એના મનમાં ના ખાઈએ ને? મંગાઈ બિસ્કિટ ખાય છે, ચા પાણી પીએ છે, સમજણ માં બાપા કહેવાય હોય તીકડે. બાપા ને આનંદ થાય કે છોકરા બિચારા દયા જોઈ ને ચા પાણી નાસ્તો કરે બિચારા. ખબર ક્યાં પડવાની? તમે કોઈ ખબર પડતી નથી. પોલા જગત માં આવું છે આ લોકો ને દુઃખ ના થાય એવી રીતે આપડે પગલું કરવું. ટાઈમ આપશે લોકો ફિટ થાય એ વાતો થઈ. ફિટ થાય એટલે ગમે બાવો ના છે, બાવી ના છે. સંસાર કઈ ગયો લોકો એનો ટેસ્ટ ક્યાં આવે? ખબર ક્યાંથી પડે? એવો એક મોક્ષ નો કે મોક્ષ ભાવ નો ટેસ્ટ થવો જોઈએ ને, તો ખબર પડે ને. મોક્ષ નો કે મુક્ત ભાવ નો કોઈ ટેસ્ટ હોય તો ખબર પડે ને લોકોને કે ભાઈ આનો આ ટેસ્ટ છે. આ તો દરેક ને માની લીધું કે હું આગળ છું, માની લીધું. તમે આપણને જો કોમન સેન્સ થી ખબર પડે બધા, એ તો જીતવા નીકળેલો, જીતવા નીકળ્યો નહી ત્યાંથી જ નાપાસ કહેવામાં આવે છે. શું કહ્યું? જીતવા નીકળ્યો ત્યાંથી. આ લડ્યો નથી આ. શું કહ્યું? શાસ્ત્ર માં જીતવા નીકળ્યો. ગમે તું જીતવા નીકળ્યો, માટે તું નાપાસ. પણ એમને બધું બધું અંધે થઈ ગયું. એમને કાર્યકારી કામ કરવાનું હતું ને દાદા, એમને એમને તો એમનું ડિસ્ચાર્જ કામ કરવાનું હતું ને. એવું લઈને આવ્યા છે ને એમ કહો છો? જેમ કૃષ્ણ ભગવાને અર્જુનને જીતવા નતો મોકલ્યો? કૃષ્ણ ભગવાને અર્જુનને જીતવા તો મોકલ્યો ને. કૃષ્ણ ભગવાને અર્જુનને જીતવા માટે તો એમ કે આખો ગીતાનો પાયો એ છે ને કે ભાઈ તું ઉભો થા લડ, તારે અધર્મ ઉપર જીતવાનું છે. મોહ છોડી દે સોનામાં, કાકા મામા બધું મેલી સાલે. તો મૂળ છે તે ક્ષત્રિય છોકરો છું, લડ્યા વગર રહેવાનું નથી. જો આ તને બહુ બહુ ડર ડાયો તો મોહ ઉત્પન્ન થયો. પણ એને જીતવા તો મોકલ્યો ને અધર્મ ઉપર. તું લડવાનો છું બટ લડ કે છે કે આ મોહ ના કરીશ કે છે. હવે કોને છે તે શાસ્ત્રકારો બીજા બહારના ફોરેન ને બધા બધા મારે મારા એમ જ કે આ બિચારો નતો લડતો એના ગુરુ જોડે ત્યારે લડાડે ઉઠતો. આ તો કૃષ્ણ તો કેવા માણસ કહેવાય. ગુરુ જોડે
મારા કાકા ના લડાયા હતા કે એના જે લડાડ્યો ઉડતો તો કૃષ્ણ ભગવાને ખરું કહ્યું છે, એક્ઝેક્ટ કહ્યું છે, જ્ઞાન દ્રષ્ટિથી કહ્યું છે કે આ તારો મોહ છે. એ એમ સંતોષ ના થતો હોય મારા તરફથી મને સંતોષ નહીં થતો તારું કહું કે અહીંયા આવ્યા, નહીં તો તને સંતોષ થતો પડી રહે તો અહીં લાઈન શું કહું, અહીં લાવ્યો છે પણ જતો રહીશ. તો અમારે એક પત્રી હતા જી કે સ્વામી સિગ્રેજી થયેલા એ મારાથી પાછળ મારા જેમ કહે એમ આજ્ઞા કરી કે તમારા સ્ત્રીને અડવાનું નહીં, ઘરમાં રહેવાનું, સ્ત્રીને અડવાનું નહીં, આમ કરી લેવાનું, નીચે હાથ રાખીને એવું 15 વર્ષથી પાળતા હતા. છોડીઓ છોકરા બધું, હું તો પાછળ કાકો થયેલો જવું કોક દાડો બેહું એટલે પછી વાત ને મારે મળે નીકળે એટલે એ તો ખૂબ આંખ્યો મીચે ખૂબ વિચાર કરે. મને કહે છે આ ખરું કે તે ખરું કે એટલે મારી દ્વારા ખરું, તમારું ખરું લાગે છે મને, તમારું બહુ ઊંચી વસ્તુ છે, એ ખરું છે આ આ નો અહીં તમે એક તો નવું ખાવાનું આપો પછી પસંદ આપો એટલે ના, પણ એ ખરું છે. આ પાછું ઉપર બેઠક નું મોટલું ગબડી જાય, પાછું અહીં લાવું તો બસ ફરી ગબડી જાય. તમને સ્થિર કર્યા છે આ માણસે, તમને જે સ્થિર કર્યા છે તે માણસ બરોબર છે, તમે આ સ્થિર માં અહીં સ્થિર રહી શકો નહીં, અહી પકડી શકો નહીં અને પેલું છૂટી જાય તો એ થઈ પડે ના લટકી જાય ને બિચારો, એવું ના કરીએ અમે. એટલે એના બધા ફાયદા દેખાડીએ પાછા કે તમને કેટલા સ્થિર કર્યા છે. દીનદયાળ મોટલું ખરી જાય બસ ઉચકી હું અહીં લાવો એક એક વાત કરી. બધા બધા સંન્યાસી હોય તો બધે જાય કરે તો એમ કે સ્ત્રીઓને સામે જોવે નહીં, સ્ત્રીઓને સામે જોવાનો નહીં. હા જો ભાવના કેમિકલ હતો ને પછી આવે કરે તો સ્ત્રીઓ સામે જોવાનું નહીં. અમે તમારા કરતા મારે આગળ જોર જોઈને કશું નથી થતું, તમને જોર જોઈને કઈ થતું હશે એટલે હું તમે જોતા નથી, અમને નથી થતું. મેં કહું કે પેલા પેલા કેટલા ગભરાઈ જાય ને, એ બધું નબળાઈ છે ને. સ્ત્રીઓને સ્ત્રીઓ સ્ત્રીઓ જુઓ છો, આત્મા જુઓ છો, સ્ત્રી સ્ત્રી રૂપે કેમ તને દેખાય છે? જ્યારથી આપણે જાણીએ છીએ કે આ દુકાન વાળા મીઠાઈ છે આપણી નહીં મીઠાઈ, ત્યારથી આપણે એને બધા નહીં કરતા ને ભાવે છે તોય એવું હોવું જોઈએ ને. એ દાદા જે અહીંયા પછી એમ એમ વિચાર કરતા કરતા દ્રષ્ટિ ખૂબ નિર્મળ થઈ ગઈ, એ આપણા જ્ઞાન ને લીધે છે દ્રષ્ટિ નિર્મળ ઘણી થઈ ગઈ. એ ભાવ ને લીધે દ્રષ્ટિમાં ઘણો ફરક પડી જાય. આ બધા સ્થૂલ બોલ્યા છે, આ બધા જે હિન્દુસ્તાન મહાત્માઓ થયા છે ને બધા સ્થૂલ બોલ્યા છે. દાદા કારણ લગીન તો કોઈ પહોંચતું જ નથી, સ્થૂળ અને સૂક્ષ્મ લગીન પહોંચે પણ કારણ લગીન કોઈ પહોંચતું નથી, કારણ લગીન ના પહોંચે. હું એક્સેપ્ટ કરું, તીર્થન કરું, ધન છે તીર્થંકર, માતા ને ધન છે એ કેવું છે. અને આ તીર્થંકર ની વાત કરું શું કરે પછી જગત જીત કહેવાય, શું થાય આખા જગત ને જીતી ગયું. પેલો ચોર કહેતો એ હારે નહી, ચોર કહેતો એ હારે નહી. પણ દાદા સામાન્ય જ્ઞાન જે છે, સામાન્ય જ્ઞાન એમાં બધાને ખબર છે એવા કે આટલું જાણે આટલું બાકી, આટલું જાણે આટલું બાકી સામાન્ય જ્ઞાનમાં. અને ધર્મના જ્ઞાનમાં મોટામાં મોટો માણસ બી ધર્મિષ્ઠ થાય ને કઈક પહોંચે એટલે મેં છેલ્લું જાણ્યું. તો બધાના માણસ સુધી એ કેમ આ લિમિટેશન કેમ નહીં આવતું? અને ઘણા સારા પહોંચેલા હોય છે સચેજ, પણ છતાં એ બાકી શું રહ્યું કેમ ખબર નથી. કશું એક વાણી સમજે નથી એમને, મારી પાસે આવતા એને કહું કે શું કમાયો એ મને કે, રોજ કહ્યું શું કમાયો લાયો બોલ, રોજ માર માયેલો ઘટ્યા ઘેર કઈ વડવાડ ઘટી ક્લેશ ઘટ્યો તક ના મેર ગોળિયા ચક્કર એ ગન ચક્કર છે ગન ચક્કર ભર્યા કર.
કશું કમાયા નહી તો એ દુકાન પર માથા ફેરવે ફેરવતા કે ખાવાનો અર્થ જ માઇનસ. હું બરા બીજા બધા ના દવા કરું, દરેક મહાત્મા ના ઓના દર્દી મારી પાસે દવા નથી. એની મહાન એટલે આ તો કેન્સર ના કેસ ત્યાં મોકલવાના છે તમારે. હે કેન્સર ના કેસ તો અમે ત્યાં મોકલવાના છે. કેન્સર ના એના એના કેસ તો મારાથી ઉકલે જ નહીં. એક કેસ આ હું કહી દઉં બાર તમા જા. આ બધું સમજવું પડશે ને, સમજ્યા વગર ચાલશે કે આ વ્યવહારમાં ના બોલાય એવું કે આ સાચું છે એવું શું થાય. વ્યવહાર લોકો દોડણે દોડણી થાય કે દાદા કહેતા હતા ને કે દાદા એ ભાઈ સિંગલ વાળી ભાઈ સિંગલ કેવું છે ને એ કેવું છે એવું રાગ દેશ વગર વળી દેશ દેશ નહીં એની પર શું.